नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर, श्री सनफ्लावर विद्यालय खोरड़िया वती आप सौनु हार्दिक स्वागत करूँ छू। धोरण 12 विषय आंकड़ाशास्त्र भाग 2 प्रकरण 1 संभावना। मित्रों, अगाउना वीडियो में आपने स्वाध्याय 1.1 ना प्रश्न नंबर 1 नी गणतरी करी हती। आजे आपणे आ वीडियो में स्वाध्याय 1.1 में त्यार पछीना प्रश्नोनी गणतरी करशुं। तो प्रश्न नंबर 2 छे, तो दरेक विद्यार्थी मित्रों तमारू पाठ्यपुस्तक बहार राखजो अने पाठ्यपुस्तकना स्वाध्याय 1.1 नो जे प्रश्न नंबर 2 छे एनी रकम में बराबर ध्यान आपजो। तो ध्यान आपो दरेक रकमनी अंदर। जो बीजो प्रश्न छे, 100 गुणनी एक परीक्षा में बेसनार विद्यार्थी ने मलता गुण कौंसमां पूर्णांक। जो मित्रों, आनो अर्थ शुं थयो कि विद्यार्थी ने 100 गुणमांथी जे मळे छे ए गुण छे ए पूर्णांक होवा जोईए, अपूर्णांक गुण होवा जोईए नहीं, एवुं कहेवा मांगे छे। नो निर्दर्श अवकाश लखो। तो जो प्रश्न नंबर 1 में आपणे जुदा जुदा यादृच्छिक प्रयोगना निर्दर्श अवकाश लखेला ने, ए ज रीते अहींया जुओ 100 गुणनी परीक्षामां बेसनार विद्यार्थीने जे मळता गुण छे ए मळता गुणनो निर्दर्श अवकाश लखवानो छे। तो मित्रों, फरी एक वखत हूँ तमने याद करावी दो, कोई पण प्रयोगनो निर्दर्श अवकाश लखवो होय तो जो ए प्रयोगना कुल प्राथमिक परिणामों एटले के कुल शक्य परिणामों नी आपने जाण होय तो निर्दर्श अवकाश सरलताथी लखी शकाय। तो जे आ कोईपण यादृच्छिक प्रयोग छे एना कुल शक्य एटले के कुल प्राथमिक परिणामों नी संख्या केटली छे ए जाणवा माटे अगत्यना मुद्दाओ मैं आपेला 3 मुद्दाओ याद करो बराबर। तो एने फरी एक वक्त रिपीट करी लईए। तो पहलो मुद्दो, जो प्रयोग में प्रयोग छे ए प्रयोग सिक्का के पासानो होय तो घातनो उपयोग करो। शेनो उपयोग करवानो? सिक्का के पासानो प्रयोग होय तो घातनो। केवी रीते? सिक्काना शक्य 2 परिणाम छे माटे 2 ની ઘાત કરવાની, પાસાના શક્ય 6 પરિણામ છે માટે 6 ની ઘાત, પણ કેટલી? જેટલા સિક્કા કે જેટલા પાસા હોય એટલી, અથવા જેટલી વખત સિક્કો કે પાસો ઉછાળવામાં આવતો હોય એટલી। આ પહેલો પોઈન્ટ। બીજો મુદ્દો, પ્રયોગમાં પસંદગી હોય તો સંચયનો ઉપયોગ કરો, એ પણ સમજી ગયા હતા। અને ત્રીજો મુદ્દો, પ્રયોગમાં ગોઠવણી હોય તો ક્રમચયનો ઉપયોગ કરો। તો આ 3 મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખજો। અને હા, ઘણા એવા પણ સરળ પ્રયોગો આવશે કે જેમાં પ્રયોગ વાંચવાથી જ એના શક્ય પરિણામો કયા છે એ સરળતાથી આપણે નક્કી કરી શકશું, તો ત્યાં આ 3માંથી કોઈ પણ મુદ્દાનો આપણે ઉપયોગ કરવાનો રહેશે નહીં। તો જોઈએ હવે મિત્રો, જો પ્રયોગ છે 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણ, પણ ગુણ કેવા હોવા જોઈએ? પૂર્ણાંક, અને એનો નિર્દર્શ અવકાશ। તો હવે તમે જ વિચારો, બહુ સામાન્ય છે કે કોઈ પણ વિદ્યાર્થી 100 ગુણની પરીક્ષા આપવા માટે બેસે તો એ પરીક્ષામાંથી એ વિદ્યાર્થીને 0 અથવા 1 થી 100 સુધીમાં ગમે તે ગુણ મેળવી શકશે। સમજાય એમ છે ને? કે તમે જ માનો કે તમે જ બેઠા હોય, તો તમે એ પરીક્ષામાં બેઠા હોય, 100 ગુણની છે, તો તમે કેટલા ગુણ મેળવી શકો? તો કે શક્ય ગુણની વાત કરીએ તો ઘણા એવા 0 ગુણ પણ આવે, અથવા તો 1 થી 100ની વચ્ચે આવે। તો આમ
આના આધારે જ બહુ સરળતાથી કહી શકાય છે. એટલે અહીંયા કોઈ પણ મુદ્દાનો ઉપયોગ આપણે કરતા નથી, કારણ કે સરળતાથી કુલ શક્ય પરિણામોનો આપણને ખ્યાલ આવશે જ. તો અહીંયા સૌ પહેલાં તો દર્શાવીએ, ધ્યાન આપજો, લખવાની રીત અગાઉ પણ સમજેલા છીએ પણ ધ્યાન આપશો તો કઈ રીતે લખવું એ આપણને ખ્યાલ આવી જ જશે. સો ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી શૂન્ય અથવા એકથી સોની વચ્ચે ગમે તે ગુણ મેળવી શકે. તમે પણ સમજી શકો છો કે સો ગુણની પરીક્ષા હોય તો શૂન્ય અથવા એકથી સોની વચ્ચે ગમે તે ગુણ મેળવી શકશે. તેથી નિર્દર્શ અવકાશ યુ બરાબર છગડીયા કૌંસમાં જુઓ કયા પરિણામ થશે, શૂન્ય એક બે ત્રણ એમ સો સુધીની દરેક અંક છે એ પરિણામો આ પ્રયોગના કુલ શક્ય પરિણામો થયા ને, તો એનો ગણ એને આપણે નિર્દર્શ અવકાશ કહેશું. માટે યુ બરાબર શૂન્ય એક બે. હવે જો આ રીતે હોય તો બધું લખવાની જરૂર નથી, ડેશ 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 એકસો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કે શૂન્યથી શરૂ કરીને સો સુધીની બધી સંખ્યા છે એ સંખ્યાનો ગણ એને કહેવાય સો ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણનો નિર્દર્શ અવકાશ. સમજાય છે બરાબર? હવે હજી અહીંયા આ દાખલો પૂરો નથી થતો, વાંચો. નિર્દર્શ અવકાશ લખો અને તેના કુલ નિર્દર્શ બિંદુની સંખ્યા. હવે જો મિત્રો, નિર્દર્શ બિંદુ એટલે નિર્દર્શ અવકાશના જે પરિણામો ઘટક છે ને એની સંખ્યાને નિર્દર્શ બિંદુની સંખ્યા કહેવાય. તો આ નિર્દર્શ અવકાશના પરિણામો કે ઘટક જુઓ તો કે શૂન્ય એક બે ત્રણ એમ સો સુધી, એટલે કે એકથી સો એ સો થયા અને એક શૂન્ય એટલે એકસો ને એક, તો આમ કુલ સંખ્યા એકસો એક છે. તો અહીંયા લખાય કે તેથી નિર્દર્શ બિંદુઓની ઓની કુલ સંખ્યા બરાબર એકસો એક. આ નિર્દર્શ અવકાશ પરથી બહુ સ્પષ્ટ જોઈ શકાય છે. તો અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. તો ત્યારબાદ દાખલા નંબર ત્રણની રકમમાં બરાબર ધ્યાન આપો. જો ત્રીજો દાખલો છે, ચાર વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિર્દર્શ અવકાશ લખો. જુઓ મિત્રો, અહીંયા પણ આપણે નિર્દર્શ અવકાશ લખવાનો છે, પણ જુઓ બરાબર ધ્યાનથી રકમ. નિર્દર્શ અવકાશ આપણે કયા પ્રયોગનો લખવાનો છે, તો તમે રકમ વાંચો તો પ્રયોગ રકમમાં સ્પષ્ટ હોય જ અને વાંચો તો સરળતાથી સમજાય જ. તો અહીંયા જુઓ, રકમમાં બહુ સ્પષ્ટ છે કે ચાર વ્યક્તિઓ છે, એ ચાર વ્યક્તિઓમાંથી એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાના છે અને એનો નિર્દર્શ અવકાશ આપણે લખવાનો છે. તો સૌ પહેલાં તો જો આ રકમમાં ચાર વ્યક્તિઓ કીધા પણ એ ચાર વ્યક્તિઓ કયા છે એના નામ નથી, તો આપણે આ નામ છે એ ધારી શકીએ. તો સૌ પહેલાં તો આપણે એ નામ ધારી લઈએ. તો અહીંયા લખીએ કે ધારો કે ચાર વ્યક્તિઓને એ બી સી ડી વડે દર્શાવીશું. આપણે ધારી લીધું કે જે આ ચાર વ્યક્તિ કીધા એ ચાર વ્યક્તિને એ બી સી અને ડી વડે દર્શાવીએ. તો જે આ ચાર વ્યક્તિ છે એમાંથી આપણે એક સહમંત્રી અને એક મંત્રી એ રીતે પસંદગી કરવાની છે. તો જુઓ, યાદ કરો બરાબર, આ પ્રયોગમાં સ્પષ્ટ છે. જુઓ પસંદ, તો મિત્રો અગાઉ યાદ કરજો, પસંદગી હોય તો કુલ શક્ય પરિણામ શોધવા માટે સંચયનો ઉપયોગ થાય. પણ જો પસંદગીમાં મિત્રો ધ્યાન આપજો કે પસંદગીમાં અહીંયા કીધું છે કે પસંદગી પુરવણી સહિત છે
કે પુરવણી રહિત છે. તો જો મિત્રો, મેં અગાઉ પણ કીધું છે, જ્યારે પસંદગી પુરવણી સહિત કે રહિત કઈ છે સૂચના ન હોય તો હંમેશા પસંદગી છે પુરવણી રહિત લેવાશે. ફરી એક વખત ધ્યાન આપજો, પસંદગી કઈ છે એની કોઈ સ્પષ્ટતા નથી તો એ પસંદગી હંમેશા પુરવણી રહિત કરવાની. પુરવણી સહિત પસંદગી ત્યારે જ કરાય કે જ્યારે રકમમાં સ્પષ્ટ સૂચના આપેલી હોય તો જ પુરવણી સહિત પસંદગી કરવાની. કોઈ સૂચના નથી તો પુરવણી રહિત. હવે જો પુરવણી રહિત આપણે શીખી ગયા હતા, એનો અર્થ શું કે એક વખત એક એકમ પસંદ કર્યો તો પછી બીજો એકમ પસંદ કરતી વખતે જે અગાઉ એકમ પસંદ થયો એને પાછો સમષ્ટિમાં મૂકવામાં આવશે નહીં. ખ્યાલ આવે છે ને? એક એકમની પસંદગી થઈ ગઈ, પછી બીજા એકમની જ્યારે આપણે પસંદગી કરશું તો અગાઉ જે એકમ પસંદ કરેલો છે એ એકમને બીજા એકમની પસંદગી કરતી વખતે પાછો પરત સમષ્ટિમાં મૂકવામાં નહીં આવે, એ પુરવણી રહિત પસંદગી છે. તો જો અહીંયા ચાર વ્યક્તિઓ છે જેને આપણે એબીસીડી વડે દર્શાવી દીધા, તો આ ચાર વ્યક્તિઓમાંથી એક મંત્રીને એક સહમંત્રી પસંદ કરવાના છે, તો આ યાદચ્છિક પ્રયોગ થયો. તો જો અગાઉ જેમ શબ્દરચનાઓ વાપરતા એ જ રીતે ચાર વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામો. મિત્રો, અહીંયા શક્યના બદલે કુલ પ્રાથમિક પરિણામો પણ લખી શકાય. અગાઉ પણ મેં આ વાત કરેલી છે. તો જુઓ, પસંદગી છે, પસંદગી કેવી છે એની સૂચના નથી એટલે પુરવણી રહિત પસંદગી કરીશું. તો પુરવણી રહિત પસંદગીમાં NC એનનો ઉપયોગ થશે, અને જો પુરવણી સહિત હોય તો કેપિટલ એનની સ્મોલ એન ઘાતનો ઉપયોગ થાય. તો અહીંયા પુરવણી રહિત છે માટે કુલ શક્ય પરિણામો જેને કહેશું એન બરાબર, જુઓ ચાર છે, ચારમાંથી એટલે કેપિટલ એન ચાર થયો, એમાંથી એક મંત્રી એટલે ચારમાંથી એક એટલે 4C1. પછી જો અને શબ્દ આવે છે, તો મિત્રો અગાઉ મેં કીધું છે કે જ્યારે ગણતરી કરતા હોય અને શબ્દ આવે તો ગણતરીમાં અનેનો ગુણાકાર કરવાનો, તો અહીંયા કરશું ગુણાકાર. અને આ જ રીતે માનો કે મિત્રો અહીંયા અથવા શબ્દ હોય તો ગણતરી વખતે અથવાનો સરવાળો એટલે કે પ્લસ મૂકવાના, તો ગુણ્યા એક સહમંત્રી. પણ એક સહમંત્રી કેટલામાંથી? તો કે ચારમાંથી નહીં, પુરવણી રહિત છે એટલે સમજો આ એક મંત્રીની પસંદગી થઈ ગઈ, ચાર હતા, પણ જ્યારે સહમંત્રીની પસંદગી કરવાની આવશે ત્યારે વ્યક્તિ કેટલા રહેશે? 3. માટે 3C1 તો બરાબર 4 × 3 તો બરાબર 12. એટલે કે જો અહીંયા શક્ય પરિણામો કેટલા મળે છે આ પ્રયોગના? 12 શક્ય પરિણામો મળે છે. તો આના આધારે અહીંયા લખીએ કે નિર્દર્શ અવકાશ U બરાબર. હવે જો આ ચાર છગડીયા કૌંસમાં ચાર વ્યક્તિના નામ આપ્યા છે, જો મિત્રો ધ્યાન આપજો, આ ગણતરી માટે અહીંયા લખું છું ABCD. હવે જો આ પસંદગી કેવી રીતે કરવાની, હમણાં મેં સમજાવ્યું કે પહેલાં જો બે વ્યક્તિ પસંદ કરવાના છે ને, એક મંત્રી એક સહમંત્રી, તો પહેલાં જો AB પછી AC AD એવી રીતે BC BD એવી રીતે CD. હવે જો આ પસંદગી થઈ ગઈ, પણ મિત્રો ધ્યાન આપજો, અહીંયા જે આ કૌંસ છે એની અંદર જે પહેલો છે અંક એ મંત્રી છે અને જે બીજો અંક છે એ સહમંત્રી છે. તો એવું જરૂરી નથી, તો સમજો શું કહેવા માગું છું કે આ મંત્રી છે ને આ સહમંત્રી છે, તો હવે પસંદગી ઊંધી થઈ શકે કે આ મંત્રી બને અને આ સહમંત્રી બને, એટલે કે આના ઉલટા પરિણામો. એટલે કે જુઓ, BA CA DA CB DE
અને જો છેલ્લે ડી સી છગડીઓ કૌંસ પૂરો. હવે ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. જો કુલ શક્ય પરિણામો કેટલા હતા? 12. પણ મિત્રો જો, હમણાં અગાઉના વિડીયોની અંદર એટલે કે આની આગળનો જે વિડીયો હતો પ્રશ્ન એકમાં, ત્યાં બીજો જે નિર્દેશ અવકાશ હતો દાખલો બે, ત્યાં પણ મેં કહેલું કે જ્યાં કરીને આપણે દર્શાવતા પણ પછી દર્શાવ્યું નહોતું. તો અહીંયા દર્શાવવું હોય તો દર્શાવવાનું, નહીં તો ન દર્શાવો તો પણ ચાલે, પણ જો લખો તો વધારે સારું. એટલે કે શું લખવાનું? કે અહીંયા જ્યાં કોષમાં પહેલું સ્થાન મંત્રી અને બીજું સ્થાન સહમંત્રીનું દર્શાવે છે. એટલે કે આ કોષની અંદર પહેલું સ્થાન છે મંત્રી છે અને બીજું સ્થાન છે સહમંત્રી છે. તો અહીંયા આ ત્રીજો જે પ્રશ્ન છે એટલે કે દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. આભાર.